અને હવે જોઈએ સમાચાર સુપરફાસ્ટ. તો આગાહીના પગલે રાજ્યમાં 23 જિલ્લાના 105 તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ઉમરગામમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. કપરાડામાં 4 ઇંચ, બારડોલી અને ગણદેવીમાં 3 ઇંચ, વલસાડ, પલસાણા, ધરમપુર, વાપીમાં 2 ઇંચ, તો સોજિત્રા, આંકલાવ, વડિયામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં 8 ઇંચ, વલસાડમાં 2.5 ઇંચ, પારડીમાં 7.72 ઇંચ, વાપીમાં 2.2 ઇંચ, ધરમપુરમાં 2.3 ઇંચ અને કપરાડમાં 4.1 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વલસાડ જિલ્લામાં વાહન વ્યવહાર, બસ સેવા અને રેલ સેવાને પણ અસર પહોંચી છે. તો વલસાડમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. તો વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે. અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. તો વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. કૈલાસ રોડ, ગરનાળામાં પાણી ભરાયા છે. શહેરના મોગરાવાડી, કેરી માર્કેટ, મોરારજી ચાલ, છીપવાડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તો વાપીમાં ગરનાળામાં પાણી ભરાયું છે. આખું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડમાં ભારે વરસાદ બાદ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રેન સેવાને અસર પહોંચી છે. અનેક ટ્રેન મોડી છે. વલસાડમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. અનેક રોડ ધોવાઈ ગયા છે. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. ઉમરગામ તાલુકામાં અત્યાર સુધી 8 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબક્યો છે. ત્યારે નારગોલ ગામની મરોલી રોડ પર આવેલું તળાવ ફાટ્યું છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તો કેટલાક વાહન ચાલકો પણ ફસાયા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘસવારી પહોંચી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, હાંસોટ, વાલિયા અને નેત્રંગ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વર, વાલિયા અને નેત્રંગ પંથકમાં 3-3 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી ભરાઈ ગયા છે. વિવિધ સોસાયટી તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના પગલે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ તરફ સુરતમાં બારડોલી, માંડવી, મહુવામાં પણ વરસાદ વરસ્યો. પલસાણા, માંગરોળ, ઉમરપાડા અને ઓલપાડમાં પણ મેઘમહેર થઈ હતી. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. મેઘરાજાની મહેર થતા સુરતમાં રસ્તા પાણી પાણી થઈ ગયા છે. અનેક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા. તો વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતના કામરેજમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. તો આ તરફ ડાંગમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, જે બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો સાપુતારામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાપુતારામાં વરસાદથી સહેલાણીઓ ખુશખુશાલ જોવા મળ્યા. તો વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સંઘ પ્રદેશ દમણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. મોડી રાત્રે દમણમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને કારણે ગરમીથી અકળામણ અનુભવી રહેલા દમણવાસીઓને મોટી રાહત મળી છે. નવસારી જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા મહેરબાન થયા છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ધોધમાર વરસાદ મોડી રાતથી શરૂ થઈ ગયો હતો. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે જિલ્લામાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. આગામી 3 દિવસ હજુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદાના ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો, જોકે ભારે પવન ફૂંકાતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે. વહેલી સવારથી જ ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો રાજપીપળાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. જોકે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે 24 કલાકમાં નર્મદા ડેમની સપાટી 48 સેન્ટીમીટર વધી છે. ડેમમાં 21,333 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલ ડેમની સપાટી 107.25 મીટર છે, ત્યારે પાણીની અછતને જોતા મધ્યપ્રદેશના ડેમમાં જે પાવર હાઉસ બંધ કરવામાં આવ્યા હતા તે હવે ચાલુ કરી દેવામાં આવ્યા છે. વડોદરામાં ભારે વરસાદથી વિઝિબિલિટીમાં મુશ્કેલી સર્જાઈ હતી. કાળા વાદળો ઘેરાતા ચારે તરફ અંધાર પણ છવાયો હતો, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમરેલીમાં સાવરકુંડલા પંથકમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા તો રાજુલા જાફરાબાદ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. કુવાયા સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. તો અમરેલીમાં સારો વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે. આ વર્ષે સારો એવો પાક ઉતરે એ આશા સાથે ખેડૂતોએ વાવણી શરૂ કરી છે. તો અતિ ભારે વરસાદે મુંબઈને પાણીમાં તરબોળ કરી દીધું છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. અંધેરી, બાંદ્રા, સાયન, હિન્દમાતા, દાદર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો મુંબઈમાં ખાબકેલા ભારે વરસાદથી લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. વરસાદના કારણે બાંદ્રા સ્ટેશન પર ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે અનેક ટ્રેન લેટ ચાલે છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એમજી રોડ પર વૃક્ષ ધરાશાયી થતા 2 લોકોના મોત થયા છે તો 3 વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. વડાલામાં રસ્તો ઘટસી જતા સોસાયટીમાં લોકો ફસાઈ ગયા છે. ભયંકર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. મુંબઈમાં એન્ટોપ હિલમાં ધસેલી ભેખડના વિઝ્યુઅલ સામે આવ્યા છે. ભેખડ ધસી પડતા 8 જેટલી કાર ભેખડમાં દબાઈ ગઈ હતી. મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ રહી છે. તો બીજી તરફ ભારે વરસાદ પછી પવાઈ લેક અને ડેમ ઓવરફ્લો થયા છે. મુંબઈમાં ભારે વરસાદ પડતા મુંબઈના ઉલ્લાસનગરમાં એક કંપની દિવાલ રહેણાંક વિસ્તારના મકાનો પર પડી. દિવાલ મકાન પર પડતા દબાઈ જવાથી 1 વ્યક્તિનું મોત નિપજ્યું. મુંબઈમાં ધારાવી અને સાયન વિસ્તારમાં ખૂબ પાણી ભરાઈ ગયા છે. આ સિવાય બાંદ્રા, કુર્લા અને ચેમ્બુર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીએમસી દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી. ચારે તરફ ભરાયેલા પાણીમાં વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા છે. બાળકોને ગુંટણસમાં ભરાયેલા પાણીને લીધે શાળાએ જવામાં તકલીફ પડી રહી છે તો ઘણા લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાની માહિતી મળી છે. મુંબઈના હાઈવે પણ પાણીમાં ગરકાવ થયા છે. ગાડીઓને આ પાણીમાંથી બહાર નીકળવામાં તકલીફ પડી રહી છે, ત્યારે ટુ વ્હીલરની અવર જવર તો પાણીમાં બંધ જ થઈ ગઈ. મહત્વનું છે કે મુંબઈમાં 27 જૂન સુધી 30-40 મિલીમીટર વરસાદ થવાનો અંદાજ છે. દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદને કારણે ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. વિરારથી સુરત વચ્ચે ટ્રેન સેવાને અસર પહોંચી છે. ભારે વરસાદને કારણે ક્રાંતિ, રાજધાની, ફ્લાઇંગ રાની, કચ્છ એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને ગુજરાત એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત થઈ છે, જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હજરત બારાપીની મજારમાં જાણે જીવ પુરાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો એક કબરનો છે જેમાં કંપન થઈ રહ્યું છે. આ ચમત્કારનો વિડીયો વાયરલ થતા લોકો મોટી સંખ્યામાં આ દ્રશ્યો જોવા ઉમટી રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ પણ લોકોની સલામતી માટે પહોંચી ચૂકી હતી. રિંગરોડ વિસ્તારમાં આશરે 450 વર્ષ જૂની બાલાપીર બાવાની દરગાહમાં ઘટના બની. સિંહણની પજવણી કરતો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના ફરેડા અને હરમડીયા ગામનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે, જેમાં સિંહણને મરઘાની લાલચ આપી તેની પજવણી કરાય છે. 1 મહિનામાં બીજો વિડીયો વાયરલ થયો છે. જંગલ વિસ્તારમાં આ રીતે ગેરકાયદે લાયન શો થાય છે, જેનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. વન વિભાગનું કહેવું છે કે આ વિડીયો જૂનો છે અને આ કેસમાં 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. મોરબી વાંકાનેરના ભલગામની સીમમાં આવેલા ગોડાઉનમાંથી 121 ગુણી મગફળીનો જથ્થો ચોરાયો છે. આ અંગેની ફરિયાદ વાંકાનેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ મગફળી નાફેડ દ્વારા ખરીદવામાં આવી હતી. ગોડાઉનના ક્લસ્ટર હેડ દ્વારા મગફળી સગેવગે કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.
મહેસાણાના બહુચરાજીના આકંબા ગામે દલિત પર હુમલો થયો છે. દલિત યુવકના બાઇક પર શિવજીનું સ્ટીકર લગાવવામાં આવ્યું હતું, જેના કારણે તેને 12 લોકો દ્વારા માર મારવામાં આવ્યો. ત્યારે આ મામલે 12 વ્યક્તિઓના વિરોધમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મહેસાણાના સતલાસણાના ઉમેરિયા ગામે એક વાળંદને માર મારવામાં આવ્યો. તેનો વાંક માત્ર એટલો હતો કે તેણે એક દલિતના વાળ કાપ્યા હતા. ઉમરેચા ગામમાં 30-40 લોકોના ટોળાએ વાળંદ પર હુમલો કર્યો હતો. ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. અમદાવાદમાં બારેજા બ્રિજ પરથી એલસીબીએ લક્ઝરી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. એલસીબીએ રૂપિયા 13.92 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. રાજસ્થાનથી સૌરાષ્ટ્ર તરફ આ દારૂ લઈ જવાતો હતો. તે દરમિયાન એલસીબીએ લક્ઝરી બસને રોકીને તેમાં તપાસ હાથ ધરી હતી. હાલ પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાના કલોલના છતરાલમાં થયેલી હત્યાના એક આરોપીને ઝડપી લીધો છે. આરોપીની ધરપકડ બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી આપી છે. આઈજી મયંકસિંહ ચાવડાનું કહેવું છે કે અન્ય આરોપીઓને પકડવા માટે જુદી જુદી ટીમ બનાવાઈ છે. ઉપરાંત છતરાલમાં શાંતિ જાળવી રાખવા પોલીસ સુરક્ષા ગોઠવી દેવાઈ છે. ભાવનગરના ગારિયાધારમાં પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રની હત્યા થઈ છે. આરોપીએ પરિણીતાને ભગાડી જતા બુટલેકરે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને પિતા પુત્રને મોતને ઘાટ ઉતાર્યા હતા. ગીર સોમનાથના તાલાળાના જસાધાર ગામમાં ગાયોના તબેલામાં સિંહે મારણ કર્યું હતું. સિંહે તબેલામાં હુમલો કરી 6 જેટલી ગાયોનો શિકાર કર્યો. સિંહે ગાયોના કરેલા મારણના દ્રશ્યો હૃદયને કંપાવી દે તેવા છે. મોરબી હળવદના રણજીતગઢ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના વડા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ટ્રેક્ટરની અડફેટે આવેલા બાઇક ચાલકનું મોત નિપજ્યું છે. આ અકસ્માત બાઇક ચાલક ઓવરટેક કરવા જઈ રહ્યો હતો ત્યારે સર્જાયો. અરવલ્લીના મોડાસાના રસુલપુર પાસે કારે ભેંસોને ટક્કર મારી હતી. કારની ટક્કરથી 3 ભેંસોના મોત થયા છે તો કારમાં બેઠેલા લોકો ઇજાગ્રસ્ત થયા છે તો પશુપાલકને હજારોનું નુકસાન થયું છે. બનાસકાંઠામાં પરશુરામજી વિરુદ્ધ થયેલી ટિપ્પણી મામલે બ્રહ્મ સમાજના લોકોએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે. સોશિયલ મીડિયામાં ધાનેરાના નટવર પારેધી નામના શખ્સે પરશુરામજીના ફોટા વાયરલ કર્યા છે, ત્યારે આ શખ્સ સામે કાર્યવાહી કરવા બ્રહ્મ સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. અમદાવાદમાં ભાજપની ચિંતન શિબિરનો બીજો દિવસ છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. ભાજપની ચિંતન શિબિરના બીજા દિવસે આખો દિવસ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા, પરંતુ હવે અમિત શાહ માત્ર સમાપન કાર્યક્રમમાં હાજરી આપશે. તો આ તરફ માયા કોડનાની અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી, તો બાબુ જમના પટેલ અને ગૌતમ શાહે પણ અમિત શાહની મુલાકાત લીધી હતી. વડોદરામાં ભારતી સ્કૂલમાં થયેલ વિદ્યાર્થી દેવની હત્યા મામલે આજે ત્રીજા દિવસે પણ શાળા બંધ રહી. આજે સવારે પણ સ્કૂલ સત્તાધીશો દ્વારા સ્કૂલ ખોલવામાં ન આવી. બીજી બાજુ સવારે સ્કૂલના સમયે એક પણ વિદ્યાર્થી શાળા પર દેખાયો નહીં. વડોદરામાં ભારતી સ્કૂલમાં થયેલ વિદ્યાર્થી દેવની હત્યાને લઈને શાળા પરિવારથી લઈને વાલીઓ સ્તબ્ધ થઈ ગયા છે, ત્યારે ત્રીજા દિવસે પણ શાળા ખુલી નથી અને આદિવાસી એવા તળવી સમાજના વાલીઓએ નવલખી મેદાનથી રેલી કાઢી અને માંગ કરી રહ્યા છે કે નિર્દોષ દેવની જ રીતે હત્યા થઈ છે તેને ન્યાય મળવો જોઈએ. અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચાર રસ્તા પર ડિમોલિશનનો વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદ ઉદયપુર 6 લેન હાઈવેને લઈ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. હોટેલ્સ દુકાન સહિત 50 દબાણો દૂર કરાતા વિરોધ કરાયો. સ્થાનિક લોકોની રોજગારી છીનવાતા તંત્ર સામે રોષ જોવા મળ્યો. નવસારીમાં ખેડૂત સમાજ ગુજરાત દ્વારા સંપર્ક અભિયાન હાથ ધરાયું. અમદાવાદથી શરૂ થયેલ અભિયાન નવસારી પહોંચ્યું. આ અભિયાનમાં બુલેટ ટ્રેન તેમજ એક્સપ્રેસ હાઈવેનો વિરોધ કરવામાં આવ્યો. આ અભિયાનમાં રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક જોડાયા હતા. રાજ્યના વધુ પડતા શહેરોમાં પશુપાલકો દ્વારા ડેરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. 9% ભાવફેર સામે 3.30% આપવાની જાહેરાતના વિરોધમાં પશુપાલકો રણે ચડ્યા છે, જ્યાં મહિલાઓએ સાબર ડેરીના નામે છાજિયા લીધા હતા. મોડાસાના વડિયાદ ખાતે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નાસ્તાની લારીઓ પર દરોડા પાડવામાં આવ્યા, જ્યાં આરોગ્ય વિભાગની ટીમે 185 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કર્યો. બ્રેડ, વડા, સમોસા અને રાઈસનો જથ્થો નાશ કરવામાં આવ્યો. કુંડલિયા કોલેજ, શાસ્ત્રી મેદાન અને માલવિયા કોલેજ પાસે આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.
राज्य में मेडिकल प्रवेश ने लई डोमिसाइल नियम ने रद्द करवा राज्य सरकार ना नियम ना विरोध में हाईकोर्ट में अरजी करवामां आवी हती। आ मामले हाईकोर्टे सुनावणी करता महत्वनो चुकादो आप्यो छे। हाईकोर्ट डोमिसाइल नियम रद्द करवानो इनकार कर्यो छे अने जणाव्युं छे कि गुजरात सरकारनो नियम योग्य छे। भावनगर में अनेक विस्तारों में जर्जरित मकानों आवेलो छे। मनपा द्वारा आवा मकानों मालिकों ने चौमासा पूर्वे नोटिस आपवामां आवी छे, परंतु मकानों नीचे उतारवामां नथी आवता। जीवना जोखमे लोग जर्जरित मकानों में रहे छे, त्यारे लोकोनी मांग छे के अधिकारीओ मात्र प्राथमिक कामगीरी ना करे पण थोड़ो मानवतावाळो कार्य करे। मनपानी सर्वेनी कामगीरी में मात्र 65 मिलकतो जर्जरित सामे आवी छे, जेमां 18 भयमुक्त अने 47 भयग्रस्त होवानुं सामे आव्युं छे। सर्वे में आवेलो आंकड़ो गळा नीचे उतरे तेम नथी, त्यारे अधिकारीओ नोटिस आपी संतोष मानी रह्या छे। मेरठमां एक बदमाशे त्रण अलग अलग स्थळोए फायरिंग करीने आतंक पचाव्यो हतो, जे बाद पोलीस व्यवस्था पर सवाल उभा थया छे। बाइक सवार बदमाशे लीसाड़ी गेटमां वेपारीना घर पर, सईद रेस्टोरेंटना मालिक पर, तेमज जिल्ला होस्पिटल पासेना रेस्टोरेंट रहमान पर फायरिंग कर्युं हतुं। सीसीटीवीना आधारे पोलीसे तपास शुरू करी छे। कैलास मानसरोवर यात्रानुं चौथुं दल अल्मोड़ाथी पिथोरागढ़ तरफ जवा रवाना थयुं। आ दळमां 14 महिला सहित 56 यात्री शामिल हता। चौथा दळमां गुजरातना 9, यूपी सहित महाराष्ट्र अने राजस्थानना 6, दिल्ली हरियाणा केरल अने पश्चिम बंगाळना 4-4 यात्री शामिल छे। आ यात्राळुओ पिथोरागढ़मां रात्रि रोकाण करशे। उत्तर प्रदेशना ग्वालियरमां इंटरनेशनल पैरा स्विमर सत्येन्द्र इंग्लिश चेनल पार करी छे। सत्येन्द्र साथे ज इंग्लिश चेनल पार करवावाळा एशियाना प्रथम दिव्यांग बन्या छे। 12 कलाक 26 मिनिट में सत्येन्द्र 34 किलोमीटर लांबी इंग्लिश चेनल पार करी हती। मध्य नाइजीरियाना एक गाम में चरवाहो और खेडूतों वच्चे थयेली हिंसा में 86 लोकोना मौत निपजा। पोलीसे जणाव्युं के बर्किन लादी विस्तार में हिंसा थई, तो आ घटना में केटलाक मकानों और वाहनों ने पण आग चांपवामां आवी हती। ઇરાકના વિદેશ મંત્રી મોહમ્મદ જાવેદ ઝરીફે ચેતવણી આપી છે કે પરમાણુ સમજૂતીને બચાવવામાં અસફળ રહેવું તહેરાન માટે ખૂબ ખતરનાક હશે। અમેરિકાએ ગત મેમાં જાહેરાત કરી હતી કે 2015ની પરમાણુ સમજૂતીથી તે હટી રહ્યું છે। ઝિમ્બાબ્વેના રાષ્ટ્રપતિ અમરસન મનનગાગ્વા જે સ્ટેડિયમમાં સત્તાધારી જાનુ પીએફ પાર્ટીની ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન બ્લાસ્ટ થઈને આખા સ્ટેડિયમમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। આ હુમલો રાષ્ટ્રપતિની હત્યા માટે કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉને 12 જૂને સિંગાપોરમાં મુલાકાત કરીને દુનિયાને શાંતિનો સંદેશો આપ્યો, ત્યારે આ મુલાકાત પાછળ સિંગાપોરે 1 કરોડ 20 લાખ ડોલરનો ખર્ચ કર્યો હોવાનો ખુલાસો થયો છે। ફરી એકવાર જોઈએ સમાચાર સુપરફાસ્ટ। ફિફા વર્લ્ડ કપમાં કોલંબિયા સામે મળેલ હાર બાદ પોલેન્ડની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ। રવિવારે ગ્રુપ એચના બીજા મુકાબલામાં પોલેન્ડે 3-0થી હરાવીને ટુર્નામેન્ટથી બહાર કરી દીધું। કોલંબિયા તરફથી યેરીમિના રાદમેલ ફાલ્કાઓ અને જુઆન ક્વાડ્રોએ ગોલ કર્યા અને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી। તો બીજી બાજુ જાપાન અને સેનેગલ વચ્ચે એકે તેરિનબર્ગ એરિનામાં રમાયેલ મુકાબલો 2-2થી બરાબર રહ્યો। આ ડ્રોની સાથે જ સેનેગલ અને જાપાનના 4-4 પોઈન્ટ થઈ ગયા અને હવે બંને ટીમોને આગામી મેચની રાહ જોવી પડશે। ફિફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને ગોલ્ડન બૂટનો એવોર્ડ આપવામાં આવ્યો છે, ત્યારે ગોલ્ડન બૂટના એવોર્ડની હરોળમાં 5 ખેલાડીઓ વચ્ચે જંગ જામી છે, જેમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેન, પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બેલ્જિયમના રોમેલુ લુકાકુ, રૂસના ડેનિસ ચેરિશેવે તેમજ સ્પેનના સ્ટાર ફૂટબોલર ડિએગો કોસ્ટાનો સમાવેશ થાય છે। આ ખેલાડી ગોલ્ડન બૂટ માટેનો પ્રબળ દાવેદાર મનાઈ રહ્યો છે। તો હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।